દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામે દાંતીવાડા તાલુકા ડિરેક્ટર પીજે ચૌધરીના અંતર્ગત ડિરેક્ટરોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બનાસ ડેરીના તમામ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં લોકોના ટોળે ટોળા ભેગા થવાથી સરકારની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કરતા નજરે જોવા મળી રહ્યા છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેરી પર શંકર ચૌધરીનું પ્રભુત્વ યથાવત હોવાથી આજે દાંતીવાડા તાલુકા ડિરેક્ટર પીજે ચૌધરી પોતાના ફાર્મ હાઉસ પર ડાંગિયા ગામે ડિરેક્ટરનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. આ અનુસંધાનમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે અને ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ખુલ્લેઆમ કાર્યક્રમો કરીને સરકારની ગાઈડલાઈનને ખુલ્લેઆમ ભંગ કરતા નજરે જોવા પડી રહ્યા છે. ત્યારે આજે દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામે દાંતીવાડા તાલુકા ડિરેક્ટર પીજે ચૌધરીના અંતર્ગત ડિરેક્ટરોનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. બનાસ ડેરીના તમામ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં લોકોના ટોળે ટોળા ભેગા થવાથી સરકારની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કરતા નજરે જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે એક બાજુ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના સંક્રમિત દિન પ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે અને સરકાર દ્વારા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો કાર્યક્રમ કરવામાં આવે તો સરકારની ગાઈડલાઈનને અનુસંધાનમાં કાર્યક્રમ કરવામાં આવે છે. પણ આ કાર્યક્રમમાં ભાજપ શાસક પક્ષના ઉમેદવારો દ્વારા સરકારની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સના ખુલ્લેઆમ તજાગરા કરવામાં આવ્યા હતા. જોવાનું રહ્યું કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી તરુણ દુગ્ગલ સાહેબ દ્વારા ભાજપ શાસિત ઉમેદવારો સામે કેવા પગલાં ભરવામાં આવશે એ તો આવનારો સમય જ બતાવશે. પ્રતિનિધિત્વ રહે એવો ભાવ ગયા વખતે ચૂંટાઈને નતા આવી શકે રાખ્યા હતા. તમે ખૂબ જ પાવરદાર છો. અમારી બે ડેરીઓ ઠાકોર સંભાળે છે. જીગર ઠાકોરનો રિપોર્ટ પાલનપુર.